ये महाराज 55 का 60 वर्ष से हार्ट अटैक में उकली गया, 55-60 वर्ष से उकली गया। कुंडली 80 वर्ष बतावती थी, 55-60 वर्ष से तो अटैक में पति गया। क्या पति गया खबर? ओवर कॉन्फिडेंस का मारा तो 80 वर्ष में आयुष्य छे। अब आ महाराज आखो दिवस शू हो विधि विधान करवा जवानु हो, कर्मकांड करवा है, अब हमें वाला त्या हो लाडवा हो क्या कर रोज अवसर में विधि करवा जाए लाडवा खावा ना दरई खावा ना लो कॉन्फिडेंस का 80 वर्ष आपने कशु थवानो 60 वर्षे पति। तमारी कुंडलियों खोटी पाड़ो छो तमे। सत्य बातों से तभी एवं कॉन्फिडेंस में रहो नहीं कि मारू आटलू आयुष्य मन कहीं ना था वेला पहुंची जसो। भगवान 100 वर्ष आपे अने 100 वर्ष जो तमे पूरा न करो अने 60 वर्ष वेला जता हो 40 वर्ष वेला तो भगवान दरवाजा खोल तमार माटे। તમે અહીંયા અત્યારનો ટાઈમ હતો 9 વાગ્યા નો, કાલ આઈને બેસી જાવ છું, દરવાજા માંથી પાછા જવું પડે પછી તો કાલે આવવાનો ટાઈમ છે। તમે વહેલા જાઓ, ભગવાન દરવાજા ના ખોલો, વોચમેન બહાર જ રાખો, ભાઈ આવો તમારે તો હજી 40 વાર બાકી છે, બહાર અંદર જગ્યા નથી, 2 દિવસ બહાર તમે રાહ જોઈને ઉભા રહો, દરવાજો ખોલો કદાચ જવા મળે, તો 2 દિવસે પાછા આવો કંટાળીને જઈ શું થાય, તમારા શરીરનું તો ગામ વાળા સરગાઈ માર્યા હોય ક્યાં જાઓ, જ્યાં રોજ રોટલો બેન વાતો કરી હોય ત્યાં જઈને ઉભા રહેવું પડે। લોકો તમારી વાતો કરી એટલે તમે સાંભળી શકો, પણ લોકો તમને જોઈ શકે આ ભૂત થઈને ફરવું પડે, આ ભૂત થઈને ફરવું ના હોય તો શરીરને સાચવજો, બાકી ચોક્કસ ભૂત ફરવું જ પડશે, પછી છોકરાઓ નર્મદા કિનારે જશે ને તો એ તમારું ઠેકાણું પડવાનું, તમે એવી હલાવાની વિધિઓ કરો પણ તમે ભૂત થઈ ગયા તો પતી ગયું, આ યાદ રાખજો। એટલે ભૂત ના થવું હોય તો પણ આ વાતો સમજી લેજો, બરોબર? તો કબજિયાત થવા પાછળ ચાવતા નથી, ચાવીને ખાવાનું રાખો। અને ત્રીજું કબજિયાત કોણ કરે? તમારા ખોરાકની ક્વોલિટી, વજનવાળો ખોરાક, પાણીમાં નાખવાનું ડૂબી જાય આવા તમામ ખોરાક શરીરમાં ગયા પછી શરીરમાંથી જલ્દી બહાર આવે, 2 દિવસે ને 3 દિવસે બહાર આવે, આ બબે દિવસે પડ્યા રે। અચ્છા આપણે વજનવાળું શું કહીએ છીએ? અનાજ કઠોળ। દુનિયાના કોઈ શાકાહારી પ્રાણીઓ અનાજ કઠોળ ખાતા નથી, માણસ જ ખાય વજનવાળું ખાય, અને વજનવાળું ખાય એનો વાંધો નહીં, રોધી રોધીને ખાય, પાછો ગરમ કરીને ખાય, રંધાય ગંધાય, બબે 3 દિવસ પડી રહે, સડો થાય બીમારીઓ લાવે। એટલે અનાજ કઠોળ કોને ખવાય? મહેનત કરી વાપરી કાઢે એને, વાપરતા નથી એને ખવાય નહીં, બહુ ઓછું ખવાય, એના પાછળનું પાછું લોજિક છે। અનાજ વાળો ખોરાક શું છે? તો એ તાકાત આપે છે, તાકાત વાપરો તો ખવાય, ના વાપરતા હોય ખવાય નહીં, બરોબર? તો તમારો વજન વાળો ખોરાક કબજિયાત કરે છે, તમે ચાવતા નથી એ કબજિયાત કરે છે, અને તમારું માઇન્ડ તમારા વિચારો તમને કબજિયાત કરે છે। કબજિયાત થાય જ નહીં તો આ ડબ્બાથી આંતરડા સાફ કરવાની જરૂર પડે નહીં, શરીર આંતરડા સાફ રહેવા જોઈએ, તમારું લોહી સાફ રહેવું જોઈએ, બરોબર? ખોરાકની અંદર શું ધ્યાન રાખવાનું છે? આપણ નાની નાની વાતો છે, શોર્ટમાં આપણે પતાવીએ, કેટલા વાગ્યા? 12:15 આટલા બધી વાતો પૂરી થઈ જાય શોર્ટમાં, પછી ડિટેલમાં બધી સમજીશું। ભોજનની અંદર ભગવાને ભગવદ્ ગીતામાં કીધેલું છે, મારું ખોરાક પત્રમ ફલમ પુષ્પમ તુયમ છે। ભગવદ્ ગીતાની વાતો તો માનવી પડે કે નહીં? ભગવાને પત્રમ શબ્દ મૂક્યો છે, દરેક શાકાહારી પ્રાણીનો ખોરાક છે, આપણે પણ શાકાહારી છે, આપણો ખોરાક હોવો જોઈએ નહીં, હોવો જોઈએ? 15
બસ આપ તમે પાંદડા નથી ખાતા એ પણ તમને રોગ લાવે છે. આ એક કારણ તમારા શરીરમાં સમસ્યાઓ લાવે છે. હવે પાંદડા શું છે, શા માટે ખાવા જોઈએ, એના ફાયદા શું, શરીરમાં કામ શું કરે છે, આની તમને ટૂંકમાં વાત કરી. પાંદડાનો લીલો રંગ છે અને આ પાંદડાનો લીલો રંગ એટલે એને ક્લોરોફિલ કહેવાય. અને આ ક્લોરોફિલ શરીરમાં ગયા પછી સીધે સીધું લાલ રંગ બને, જે આપણા શરીરનું લોહી હોય લાલ, જેને હિમોગ્લોબિન કહેવાય. આપણા શરીરનું હિમોગ્લોબિન લીલામાંથી બનેલું હોય તો સાચું, બાકી બધું ડુપ્લિકેટ. આ લાલચ હોય ને, પણ લીલામાંથી બન્યું હોય સાચું. જો અહીંયા આ સમજવાનું છે, નાનું બાળક હોય, બચ્ચું હોય, એ માનું દૂધ પીવે એટલે એમાંથી લોહી બને, પણ દૂધ બંધ થાય એટલે એનો ખોરાક બદલાઈ જાય, લીલું પાન આવે. તો લીલું ખાય એટલે લીલાનો જે ક્લોરોફિલ છે એ લાલમાં કન્વર્ટ થવાનું ચાલુ થાય. આ લીલો રંગ ભગવાને આના માટે જ બનાવ્યો છે, દરેક પ્રાણીનું લોહી બનાવવા માટે. હવે લોહી આપણું ઓરિજિનલ નથી, લીલું ખાતા નથી, ખાવ છો તો પગાડી પગાડીને ખાવ છો. આખો શિયાળો મેથીનું પાલક લઈને ખાધી તો શું કર્યું, ભજીયો કરીને ખાધો, થેપલો નહીં ખાધો, અસલ તો ખાતા જ નથી. તમે અસલ ખાતા નથી એટલે અસલ લીલું જતું નથી, અસલ લોહી બનતું નથી. આપણા શરીરને સાચવવાની તમામ જવાબદારી, મોટા ભાગની 90% વધારે જવાબદારી તમારું લોહી સંભાળે છે, તમારું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ના કામ શું, તમે જે શ્વાસ લો છો એ ઓક્સિજન જે તે જગ્યાએ પહોંચાડવાનું, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું, એનર્જી પહોંચાડવાની, કચરાનું બહાર કાઢવાનું, રિપેરિંગ નો સામાન પહોંચાડવાનું, શરીરમાં શક્તિ આવી તો એને ઠેકાણે મૂકવાની, આવા બધા કામ કરે છે. હવે લોહી આપણું સાચું ના હોય તો કામ થતા નથી, કામ થતા નથી એટલે શરીરમાં પેન્ડિંગ કામ વધતા જાય. આ પેન્ડિંગ કામ જે વધી જાય છે, પેન્ડિંગ કામ કેવા વધે છે કે આપણા શરીરનું પંચ તત્વ અગ્નિ વાયુ જળ ભૂમિ અને આકાશ, આ પંચ તત્વોને બેલેન્સ રાખવાની જવાબદારી આ લાલ હિમોગ્લોબિન ભાવ છે. આખું બ્રહ્માંડ પંચ તત્વોનું છે. તમે જે શાકભાજી કે ખોરાક ખાવ છો એ પણ પંચ તત્વોમાંથી જ પેદા થયેલો છે. સૂર્યની ગરમી લે છે, આ લીલો રંગ શું કરે, સૂર્યની અગ્નિ લે, અગ્નિ તત્વ લે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, વાયુ તત્વ લે, જમીનમાંથી પાણી લે, જળ તત્વ લે, જમીનનું ખાતર લે, ભૂમિ તત્વ લે, અને ખોરાક તૈયાર થઈ જાય એટલે કે આવી જગ્યા રોકમ, તો આજે જગ્યા રોકી આકાશ તત્વ, પંચ તત્વોમાંથી તમે જે ખાવ છો એ પેદા થાય. અને જે તમે ખોરાક ખાવ છો પંચ તત્વોનો, એ ખોરાક શરીરમાં ગયા પછી એ જ ખોરાકમાંથી આ જ મશીન લીલામાંથી લાલ બનેલું પંચ તત્વોને છૂટા પાડવાનું કામ કરે છે. તમારા શરીરમાંથી પંચ તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. તમારા શરીરનું 37 ડિગ્રી ટેમ્પરેચર અગ્નિ કહેવાય નહીં, તો અગ્નિ ક્યાંથી પેદા થયો, ખોરાકમાંથી. કોને પેદા કર્યો, તમે હવામાંથી કાર્બન ઓક્સિજન લો છો અને બહાર શ્વાસ કાઢો છો કાર્બન ડાયોક્સાઇડ, હા, ત્યાં શું કરતું હતું પાંદડામાં, ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન બહાર કાઢતું. તો આ પંચ તત્વો બેલેન્સ કરવાનું કામ આનું છે. તમે દોડવા જો પરસેવો વળે છે, પાણી બહાર છોડે, તમે શ્વાસમાંથી શ્વાસ બહાર કાઢો, ભેદ નીકળે છે કે નહીં, કાચો પર ફૂંક મારો નીકળે, તો પાણીનું તત્વ બેલેન્સ કરવાની આની જવાબદારી છે. તમે જે ખોરાક ખાવ છો એમાંથી ભૂમિ તત્વ 11 છે, પણ આયર્ન મેગ્નેશિયમ ના આવા વજનવાળા તત્વો હાડકામાં પહોંચાડવાની આ બધી જવાબદારી કોની, આની. તમે ભોજન કરો પેટ ફૂલું દેખાય, હજાર 3-4 કલાક પછી જુઓ તો બેસી ગયું, તો જગ્યા ક્યાં ગઈ, આકાશ તત્વ ક્યાં ગાયબ થઈ ગયું, કોણ કાઢે છે. પંચ તત્વોને બેલેન્સ કરવાની જવાબદારી તમારી લાલ રંગની છે શરીરના હિમોગ્લોબિન, અને એ લીલામાંથી બનેલું હોય તો સાચું, આ નથી. જો તમે તમારું લોહી સાચું બનાવવાનું ચાલુ કરો એટલે તમારા શરીરમાં અગ્નિ વાયુ જળ ભૂમિ ને આકાશ તત્વોનું બેલેન્સ થવાનું ચાલુ થશે, તમારા તમામ રોગ ભાગશે.
કશું જ કરવાનું નથી, સિમ્પલ છે અને મફત છે, કોઈ દવાઓની જરૂર નહીં પડે. લીલું ખાઓ, રોગ ભગાવો, એક જ નિયમ. આ લીલું પાંદરા કયા ખવાય? બધા જ ખવાય. જે પાંદરા વાંદરા ખાય બધા આપણે ખવાય. આપણા મને વાંદરા શું પડે? પૂંછડી વાંદરા જોડે ક્યાં આપણે બહાર ફરીએ? ગામડા વાળાને ખબર હોય કયો ખાઈ કયો ના ખાય. શહેરમાં તો વાંદરા જોવા જ ના મળે. આપણે વાંદરા પાસે ફરવાની જરૂર નથી. તમારે એક જ નિયમનું પાલન કરવાનું. જે વનસ્પતિ, પછી ઝાડ હોય, છોડ હોય, વેલો હોય કે ઘાસ હોય, જે વનસ્પતિનું ફળ અને ફૂલ ખાઈ શકો એ તમામના પાંદરા ખાઈ શકાય. સીધું સાધું નિયમ. અનાજ કઠોળ હોય, શાકભાજી હોય, ફ્રૂટ હોય, સલાડ હોય, જેટલા બી તમે ખાવ છો એ તમામના પાંદરા ખાવ. કયા નહીં ખાવાના તોડો અને દૂધ નીકળે એને છોડો. મોટા ભાગના દૂધ વાળા ખાવા લાયક નહીં મળે. અને મોઢામાં મૂકો અને ભયંકર કડવું લાગે એને છોડો. બસ આ બે નિયમો યાદ રાખો, બાકી બધા ખાવા. પછી આંબાનું ઝાડ હોય કે અશોક પાલનનું હોય, જે બી હોય, સોસાયટી બગીચાની લોન હોય તો એ પાંદરા ખવાય. માર્કેટમાં જ ના લાવે, સસ્તા સોસાયટીમાં જ હોય, કોઈ ના ખાય, આપણે ખાઈ જવાના. હા મારી આવે ખબર હોય, ગુજવાર આવે છે એટલે થેલી લઈ પહોંચી જવા. ઘાસ કાપો એટલે થેલો ભરી ગયા, ધોઈ કાઢો, મિક્સરમાં મિક્સ કરો, જ્યુસ કાઢી પી લો, મફત પીવાય. કડવું લીમડો ભયંકર કડવું નથી, ભયંકર કડવું નહીં ખાવાનું. પાંદરું ટેસ્ટમાં ભયંકર કડવું ના લાગ્યું. ભયંકર કડવાશનું કામ છે ને મારવાનું છે. અત્યારે ચૈત્ર મહિનામાં લીમડાનું મોં શું કાપીએ છે? કોણ મારવા? મેલેરિયા અને શરદીના વાયરસને મારવા માટે ખાઈએ છીએ. હા પીવાય, પણ જેના શરીરમાં પ્રોબ્લેમ ના હોય એને પીવાની જરૂર નથી. તમને વર્ષમાં 4-5 વાર તાવ આવી જતો હોય, હા વારે વારે શરદી થઈ જતી હોય, એવા લોકોએ મોં પીવો પડે. અચ્છા વાંદરાઓ લીમડા મોં પીવું જ? કોઈ પ્રાણી કડવા જોતા પીતા નથી. શું કરવા? શરીર ચોખ્ખા રાખે એમના એમને તાવ આવે જ નહીં. આપણે તો બધું કતરપટ્ટી ભરભર કરી બગાડીએ છીએ એટલે આ બધું પીવું પડે છે. બરોબર. તો લીલું પાન કોઈ પણ ખાઈ શકાય. એકલું પાંદરું ખાવાની જરૂર નથી. તમે જ્યુસ કાઢો, હા અંદર ગરપણ ગળ્યું ખાટું તીખો સ્વાદ કરો. પણ સ્વાદમાં ધ્યાન શું રાખવાનું? કુદરતી સ્વાદ કરવાનો. સફેદ મીઠું, સફેદ મોરસ જેવી ચીજો નહીં વાપરવાની. ગળ્યું કરો, મધ નાખો, કેળા નાખો, ખજૂર નાખો, તીખાશ કરવું હોય મરચું નાખો, આદુ આવું ફુદીના બધું નાખો. ટેસ્ટી બનાવને પીઓ, કોઈ વાંધો નથી. પણ જેટલું પેટમાં નાખો એટલી લાળ જવી જોઈએ. લાળ જશે તો પાચન થશે, આ યાદ રાખજો. લીલા પાન માટે સારા કયા? તો એક સરગવાનું ઉત્તમ. ઘઉં, ગાય ભેંસ ખાય રચકો, અને ત્રીજું ઘઉં એટલે ઘઉંના જવારા. ઘઉંના જવારા, રચકો અને સરગવો, આ ત્રણ ઉત્તમ. એના પછી પાલક, મેથી, પછી ફુદીનો, લીલા દાણા, આ બધું છે. પણ સૌથી સારા પેલા મળી જાય રેડીમેડ તો ઉત્તમ, ન મળે તો તમે પાવડર વાપરી શકો. સરગવાનો પાવડર છે. આમાં શું હોય તો આની અંદર દૂધ કરતા 10-17 ગણું કેલ્શિયમ હોય, ગાજર કરતા વિટામિનો 10 ગણા હોય, પ્રોટીન, દહીં કરતા પ્રોટીન વધારે હોય. આપણે પ્રોટીન માટે શું કરીએ છીએ? કઠોળ ખાઈએ, દહીં ખાઈએ. વાંદરાઓ કઠોળના ઝાડ વધી વધી ખાય પ્રોટીન માટે. પાંદરાઓમાંથી પ્રોટીને મળી જાય. આમાં કેલ્શિયમ 10 ગણું હોય દૂધ કરતા. આપણને કીધું છે કે કેલ્શિયમ માટે દૂધ પીવો, પીએ છે. અચ્છા તમારા કેટલાય સગા સંબંધી એમ નીચેના ઓપરેશન કર્યા છે? કર્યા છે? ખબર કાઢી આવો, પૂછી આવો. આખી જિંદગી દૂધ નતા લીધા, કેલ્શિયમ ક્યાં ગયું? રહેવું છે ટીચરમાં.
પાંદડાઓમાં દૂધ કરતા વધારે કેલ્શિયમ છે, મફત છે, એ ખાવાનું કોઈ કહેતું. આ સરગવા કરતા વળી મીઠા લીમડામાં કેલ્શિયમ વધારે હોય. તો તમે પાંદડા ખાઓ, કેલ્શિયમ એમનેમ ભરાઈ જશે. દૂધ ખાવાની જરૂર, આ ભેંસ દૂધ કાઢે છે, ગાય દૂધ કાઢે છે, તો એમાં કેલ્શિયમ ક્યાંથી આવ્યું? બીજી ભેંસનું દૂધ પી આવી ક્યાંથી આવ્યું? પાંદડાઓમાંથી. તો આપણા શરીરમાં પણ પાંદડું નાખશો તો કેલ્શિયમ મળશે, પૈસા ખર્ચવાની જરૂર નથી. તો સરગવાનું પાન તમે ખાઈ શકો, એની ગોળી પણ આવે, ગોળી લઈ શકો. બધા અલગ અલગ પાંદડાઓનો મિક્સ બી આવે, પાલક ફુદીનો અલગ અલગ, કોથમીર મીઠો લીમડો, આમાં તો ગળ્યો ખાટો તીખો બધા સ્વાદ સાથે હોય. આ રેડી, આમાં તમારે પાણી જ નાખો, સીધું પી શકાય. પાછો જેવો વિચાર કરો એવો સ્વાદ લાગે, ગળ્યું વિચારો તો ગળ્યો લાગે, ખાટો વિચારો ખાટો લાગે, તીખો વિચારો તીખો લાગે. તમને લીલા પાન તૈયાર મળે તો પેલા એ વાપરવાના, ના મળે તો આ બધું ના મામા તો કાણું મામો થાય. બરોબર. હવે જો અહિયાં મહત્વની વાત શું છે કે લીલા પાનનો ખાલી લીલો રંગ તો કામનો છે, પણ આ સિવાય પેલા પોષક તત્વો પણ છે જે શરીર રિપેર કામ કરે. જો હવે શરીરને સમજવાનું છે શોર્ટમાં, કે શરીર છે એને બે પ્રકારના ખોરાક જોઈએ. જેમ કે ગાડી હોય તો ગાડી ચલાવવા પેટ્રોલ ભરીએ છે. બરોબર. પેટ્રોલનું કામ શું? ગાડી ચલાવવાની તાકાત આપે, ગાડી ચલાવવાની શક્તિ પેટ્રોલ આપે, ગાડી ચલાવવાની કેલરી પેટ્રોલ આપે. અચ્છા, ગાડી બગડી જાય પેટ્રોલ રિપેર કરી આપે? રિપેરિંગ માટે સામાન જુદો લાવવો પડે. અચ્છા, જે સામાન રિપેર કરવા લાયા એ પેટ્રોલની જગ્યાએ ચાલશે? એટલે એનો મતલબ શું થયો કે જે પેટ્રોલ તમને ગાડી ચલાવી આવે છે એ ગાડી રિપેર કરી આપતો નથી. અચ્છા, જે સામાન રિપેર કરવા લાયા ગાડીનો એ સામાન પાછી ગાડી ચલાવી આપતી નથી. ચલાવી આપ. તો અહીંયા શું થયું? ગાડી માટેની કેલરી થઈ પેટ્રોલ, અને ગાડીને રિપેર કરવાના ન્યુટ્રિશન કયા થયા? રિપેરિંગનો સામાન. તો જે રિપેર કરી આપે એ ચલાવી આપે, અને જે ચલાવી આપે એ રિપેર કરી આપે નહીં. આપણું શરીર પણ આવું જ છે ગાડી જેવું. ગાડી પાસે કામ કરાવવું છે, દોડાવવું છે, મહેનત કરાવી છે, તો કેલરી વાળો ખોરાક જોઈએ, તાકાત વાળો ખોરાક જોઈએ, અને તાકાત વાળો ખોરાક શરીર રિપેર કરી આપે નહીં. અને શરીર રિપેર કરવાનો જે ખોરાક ખાવ છો એ ગાડી ચલાવી આપે નહીં. એટલે શરીરને બે ખોરાક જોઈએ, એક પોષક તત્વો જે રિપેર કરે, અને એક તાકાત જે કેલરી આપે, શક્તિ આપે. આ બંને પ્રકારના ખોરાક શરીરને જોઈશે. હવે કયો ખોરાક તાકાત આપે અને કયો ખોરાક પોષક તત્વો આપે, ન્યુટ્રિશન આપે, આને સમજવાનું છે. તો અહીંયા સાદો નિયમ યાદ રાખવાનો છે, આપણે કોઈ ફોથા ભણવાના કશું, સિમ્પલ ગાડાણીએ ખાવો પડે એવો નિયમ છે. શું નિયમ? તો તમે જે ખાવા બેઠા એ ખોરાકનો ઊંચો કરો, પાણી નાખો, પાણી નીચે બેસી જાય એ બધો તાકાત આવે, અને પાણી તરે એ બધો રિપેર કરે, પોષક તત્વો આવે. બસ આટલો સાદો નિયમ યાદ રાખવાનો. નીચે બેસી જવામાં પોષક તત્વો હોય, પણ ક્વોન્ટિટી બહુ ઓછી હોય, બિલકુલ ના હોય એવું નથી, પણ 70-80-90% તો તાકાત જ હોય, 5-10-15% પોષક તત્વો હોય, બાકી બધી તાકાત. હવે આપણા જોડે ખોરાક કેટલા? જો પાંદડા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, અનાજ કઠોળ, ડ્રાય ફ્રૂટ. હવે આમાંથી કયા નીચે બેસી જાય, કયા કરે? પાંદડા કરે, શાકભાજી કરે, મોટા ભાગની શાકભાજી હલકી હોય પાણી નાખો કરે, ફ્રૂટ મોટા ભાગના હલકા હોય પાણી કરે, આ બધા તમને પોષક તત્વો આપે. સલાડ બેસી જાય, અનાજ કઠોળ બેસી જાય, ડ્રાય ફ્રૂટ આ બેસી જવા વાળા તાકાત આપશે, રિપેર નહીં કરી આવે. અચ્છા, શરીરમાં માંદગી આવી છે, બીમારી આવી છે, તો રિપેરિંગ વાળો સામાન વધારે જોઈએ તાકાત વાળો?
अच्छा, जितना खोराक वजन में हल्को एटला पोषक तत्व वधारे, पांदरा सौथी वजन में हल्का एनाथी हल्को कोई फरक खरो? तो पांदरा में जितना शरीर रिपेर करवा वाला पोषक तत्व होय एनाथी बीजा कोई खोराक में वधारे पोषक तत्व मळे नहीं। पांदरा करता शाकभाजी नुं वजन वधारे એટલે પાંદરા કરતા શાકભાજી પોષક તત્વો ઓછા હોય અને કેલરી વધારે હોય, શક્તિ વધારે હોય પાંદરા કરતા। શાકભાજી ને ફ્રૂટ સરખા લેવાનું હોય એનાથી વજન કોનું વધારે? સલાડ નું। તો સલાડ માં શાકભાજી કરતા પોષક તત્વો ઓછા હોય અને તાકાત વધારે હોય, સલાડ કરતા અનાજ કઠોળ નું વજન વધારે હોય, અનાજ કઠોળ કરતા વળી ડ્રાય ફ્રૂટ નું વજન સૌથી વધારે। આ ડ્રાય ફ્રૂટ માં તો તાકાત સિવાય કશું ભરેલું નથી, ખોટા મરઘા ભાવના લાઈ લાઈન ખાઈએ છે। એના કરતા તો બાજરી નો રોટલા અને ઘઉં ખાવશે એ બરોબર, એના કરતા વધારે તાકાત આવે। પૈસા વધારે ખર્ચવાના અને શક્તિ ઓછી લેવાની, આવો ઘોડો વેપાર તમે ક્યાં કરું છું? ઘઉં અને બાજરી તમને અનાજ કરવું છે, તાકાત આપે છે, એટલી તાકાત પેલો આપે છે। ખાલી શક્તિ માટે જો ડ્રાય ફ્રૂટ ખાવાના હોય તો પૈસા ખર્ચાય? શાકભાજી ભી ખાય છે બરોબર, શાકભાજી શાના માટે ખાધી? પોષક તત્વો માટે, શરીર રિપેર કરવા। અનાજ શાના માટે ખાધું? તાકાત માટે। તો ભૂલ ક્યાં કરી? ભૂલ નાની જ કરી। શું કર્યું? કે તમે કોબી લઈ આવ્યા શાક કરવા, સમારી સમારી ની કોબી પાણી નાખો તરે ડૂબી જાય તરે, એટલે એનો મતલબ શું થયો? કે કોબીમાં પોષક તત્વો ભરેલા છે। હવે આનું તમે શાક કરી નાખ્યું, આવું પાણી નાખો શું થશે? તમે શું કર્યું? કાચી હતી એટલે પોષક તત્વો થી ભરેલી હતી, એનું શાક કર્યું એટલે વજન વાળું થઈ ગયું, પાણી નાખી ડૂબી ગયું। હવે આ તાકાત વાળું કરી ખાધું, હવે તમે શાક ખાધી એ તાકાત વાળી ખાધું, રોટલી ખાધી એ તાકાત વાળી, આપણું શરીર રિપેર કરે એવું શું ખાધું? કશું ખાતા? હવે મોંઘા ભાવનું શાક લાવી અને તાકાત જ લેવાની હોય તો પણ ત્યાં રોટલી વધારે થઈ જાવ, શાક ઉભા ખાવ છો? શક્તિ માટે જ ખાધું ને, ભૂલો કરો છો? શાક કરાય? અચ્છા, તમે પાલક ની શાકભાજી બનાવો છો? હવે પાંદરા કાચા હતા એટલે પાણી ઉતરતા હતા, આપણે શાકભાજી બનાવી દો પછી? તો આની તમે શું કર્યું? શક્તિ વાળા તરી કરીને ખાધા, કોઈ મતલબ રહેતો નથી। ગરમ કરીને ખવાય નહીં, લીલું પાન સીધું જ લાવો, સીધું જ્યુસ કાઢો, કાંકો ચટણી બનાવીને ખાઓ, સીધું શરીરમાં મોકલો, બગાડીને મોકલશો નહીં તો શરીર રિપેર થશે અને પાંદરા રિપેર કરી આવશે। જેટલા તમારા શરીરમાં રોગ વધારે એટલા પાંદરાનો ડોઝ વધારવાનો, આ ભૂલવાનું નહીં। જેટલા વધારે રોગ એટલા વધારે પાંદરા, જે મળી બરોબર। હવે વજન નો ખ્યાલ આવ્યો, શક્તિ અને ન્યુટ્રિશન નો ખ્યાલ આવી ગયો, બારે ખાવ તાકાત અને હલકું ખાવ તો પોષક તત્વો તને રિપેર કરી આવશે। હવે તમે જે સ્વાદ કરો છો, આ સ્વાદ નું સમજ લઈ ગયો, અહીંયા બીજું ધ્યાન શું રાખવાનું છે? કે તમે જે કઈ ખાવ, ભલે તમે મહેનત કરો છો તો તમે અનાજ ખાવ કોઈ વાંધો નથી, પણ જે ખાવ છો એ જેટલા ખોરાકનો પેટમાં ભરો છો એટલી મોઢાની લાળ મોકલવી પડશે, એટલે તમારે ચાઈ ચાઈને પીવાનો ખાવાનો નહીં, આ ધ્યાન રાખવાનું। ચાઈ ચાઈને ખાવ એટલે પાચન સારું થઈ જશે, લાળ મોકલવી પડશે। હવે તમે લાળ મોકલવાના પૂરેપૂરી, જેટલું ખાવશો એટલી લાળ જશે નવરું પડે ને વાઘોડું સિવાય કશું કામ જ ના કરો,
એ લાલ પુષ્કળ બનાવે છે, પૂરે પૂરી મોકલે છે શરીરમાં. આપણે 32 વાર ચાવીએ તો પણ પૂરી લાળ તો બનશે નહીં, તો બાકીની લાળ તો મોકલવી પડશે. લાળ નું શું કરશો? વધારા ની મોકલવા વેચાતી મળે માર્કેટમાં? પાછળથી લાળ મોકલવાની, તો પાછળથી લાળ મોકલવા શું કરવાનું? કે તમારે એ વસ્તુનો ઉપયોગ કરવાનો. કઈ બી ખાવ કે પીવો એના પાછળ સૂરજમુખી લઈ લેવાના, અને આને મુખવાસ ની જેમ ખાવાના. આપણા ઇન્ડિયામાં જ મુખવાસ છે, આખી ધરતી ઉપર તમે બધા દેશમાં ફરી આવો ક્યાંય મુખવાસ નું ચલણ નથી, એ ભારતમાં જ મુખવાસ છે. કેમ? આપણા આયુર્વેદ વાળાને ખબર હતી કે માણસો ખાવાનો ટાઈમ નહીં આવે એટલે પાછળ મુખવાસ પીધો. એટલે લાળ બનાવવા માટે મુખવાસ છે. એમને મુખવાસ આપ્યા નહોતા, પણ અહીંયા હું તમને બીજા બધા મુખવાસની જગ્યાએ આને ખાવાનું કહું છું. કેમ આ કહું છું? કે સૂરજમુખી એક એવી ચીજ છે જે સૂર્ય શક્તિથી પેદા થાય છે, અને આ સૂરજમુખીના અંદર જે ફાયદા છે ને, કાગળમાં લખ્યા છે, તમને જે ફોર કલરનું આપ્યું છે ને લિફલેટ, એની અંદર પણ ત્રીજા નંબરના પાના ઉપર બધા વિગતો વાર લખેલું છે, દરેક વસ્તુના શું હોય છે, શું ફાયદા હોય. અત્યારે વાંચો ને એ બધું શાંતિથી વાંચજો. એટલે અહીંયા હું તમને કહું કે સૂરજમુખીની અંદર આપણા શરીરની તમામ સિસ્ટમોને એક્ટિવેટ કરવાની તાકાત છે. આપણા શરીરની એવી કોઈ સિસ્ટમ જ નથી કે જેમાં ફાયદો ના કરતું હોય. તમે બીજો ઉપવાસ કરશો તો આના જેવા ફાયદા નહીં હોય. હવે આ ખાવાથી ફાયદા કેટલા? એક તો શરીરની તમામ સિસ્ટમ ફાયદો થાય, બીજું ખાવામાં પાછો બદામ જેવો લાગે. હવે બદામ કોણ ના ભાવે? અચ્છા, પૈસા બધા જેટલા ખર્ચવાના નથી. આ તો એવી વસ્તુ છે કે તમે મુખવાસ લો ને અને પાડોશી પૂછે ને શું ખાવ છો, તો તમે વર્ષથી કહી શકો બધા ખૂબ ભલે પૈસા ખર્ચા ના હોય, આ સ્વાદમાં બધા જ લાગશે. એટલે આને ચાઈ ચાઈને ખાઓ અને ફાયદા લો, અને જેટલું ચાઈને ખાશો એટલી લાળ જશે, એટલે વધારાની લાળ પણ જશે ને પેટમાં. તો થોડું ક્વોન્ટિટી લાળની વધારી આપશે આ, અને શરીરમાં ફાયદા કરશે. હા, આમાં ધ્યાન રાખવાનું છે, શેકીને ખાવાના નહીં, નહીં તો પાછા ફાયદાની જગ્યાએ નુકસાન. આ ધ્યાન રાખવાનું છે. હા, હવે ઉનાળામાં આને સાચવવા ફ્રીજમાં રાખવાના, કારણ કે આના ખોતરા કાઢેલા છે ઉપરના, એટલે આ સેન્સિટિવ હોય, ગરમીમાં રહે તો ખોડા થઈ જાય. એટલે આને સાચવવાના, ફ્રીજમાં રાખવાના, શેકવાના નહીં. ના ના, કશું જ નહીં. હવે બધા સીધી લાગતી હોય તો પછી ક્યાં ટેસ્ટ કરવાની જરૂર છે? નહીં, પણ આપણને સીધું સારું લાગતું હોય શું કા બગાડવાનું? એમ શેકશો તો ફાયદા નહીં થાય, નુકસાન થશે, એટલું યાદ રાખજો. બરોબર? તો થોડી લાળ આનાથી પેદા કરી લો. આ પતી જાય તમારા કચુકા લઈ લેવાના, આંબલીના કચુકા. એનો તો કચુકા નામ પણ મોઢા પાણી આવી જાય. આ કચુકા થોડા શેકેલા છે, શા માટે શેકવા પડે? આનું ભોજનું જલ્દી નીકળી જાય. તમારે શું કરવાનું? આ કચુ આ પતી જાય મુખવાસમાં સૂરજમુખી, એટલે બે કચુકા ખોલી લેવાના, મોઢા મૂકી દેવાના, અને બંનેને બમણાવાના, ખાવાના નહીં, મોઢા ફેરવતા રહેવાના. તમે ફેરવશો એટલે શું થશે? લાળ આવશે, અને લાળ આવે એટલે પાણી પીતા જવા. આ બે કચુકા એક કલાક મોઢામાં રમશે, બેટિંગ કરશી, લાળ બનાવે કરશી. એક કલાકમાં કેટલી લાળ પેદા થાય કલ્પના કરો. તમે જેટલું ભોજન કર્યું હોય એના કરતા વધારે લાળ પેટમાં પહોંચી જશે. અચ્છા, કચુકા બેટિંગ કરે તો શક્તિ વાપરે ને, બિચારા પતલા થતા જશે, ઓગળી જશે. કલાક પછી જોશો ને તો સાવ પતલા થઈ ગયા હશે કચુકા. હવે આ પતલા થઈ ગયેલા કચુકા દાંત નીચે મૂકીને તોડવાનો પ્રયત્ન કરજો, તૂટશે નહીં. હવે જેનો દાંત ના તોડી શકે એને તોડવા પેટને અપાય, શું કરવાનું? ફેંકી દેવાનો, કચુકો ખાઈ જવાનો નહીં. આમાં ધ્યાન રાખવાનું, જો તમે લાળ બનાવ્યા વગર ખાઈ જશો તો નુકસાન કરશે. આ ધ્યાન રાખવાનું. તો લાળ બનાવવા માટે આ વસ્તુનો ઉપયોગ
દુરમુખી બે ત્રણ ચમચી તમને જેટલી ખાવાની ઈચ્છા થાય એટલી, આનું કોઈ નુકસાન નથી, ફાયદા છે. શેકી ના ખાતા, આટલું યાદ રાખવાનું. હવે અહીંયા બપોર પછી કોઈ ગુલ્લી મારવાના નથી ને, મારવાના હોય તો હું એનીમા વિશે વાત પતાવી દઉં. ટાઈમ વધારે લેશે એના કરતા બીજી વાતો પતાવી. હવે પેટની સફાઈ માટેના ત્રણ રસ્તા છે આપણા જોડે. એક તો ધક્કું હોય છે એનીમાનો, જો આપણે ખાઈએ એટલી વાર જતા નથી, એટલે એનીમાંથી આંતરડાની સફાઈ કેમ કરવી એ હું તમને બતાવીશ. સમજી લો કે કોઈ ગુલ્લી મારી ભાગી જાય તો મને ખાલી વોટ્સએપ કરજો, એનીમાં કઈ રીતે લેવો એનો વિડીયોની લિંક આપણા યુટ્યુબ ઉપર પડેલી છે એ હું તમને મોકલી આપીશ, તો એના ઉપરથી ખ્યાલ આવશે. એટલે એનીમાંથી આંતરડાની આ મોટા આંતરડાની સફાઈ એનીમાં કરી આપશે. આની જગ્યાએ બીજો બર્તન છે, આ જે પંપ આ સરસ વસ્તુ છે કે ડબ્બું બહારગામ જેવું હોય લઈને ના જવાય, પાંચ નું લઈને જઈ શકાય. આના જોડે આ કેથેટર પાઇપ આવે, આ નહી નહીં લગાવી દેવાય, અને આનો છેડો જે હોય એ ભર માર્ગે નાખી દેવાનો, અને આ જે છે એને પાણીમાં ડબલા મૂકી દેવાનો છેડા, અને પછી આમાં કરશો એટલે પાણી અંદર જવાનું આવી જાવ. આ નવી પ્રોડક્ટ છે, બહારગામ જવું હોય, ગરડા વ્યક્તિઓ હોય, તમે એકલા છો તો પછી ડબ્બો પકડી રાખો, શું કરો રોજ. હા આંતરડાની સફાઈ તો રોજ કરવી પડશે, કેમ કરવી પડશે, કારણ કે તમે ખાવ છો એટલી વાર કાઢતા નથી. તો મોટું આંતરડું આપણે આનાથી સાફ કરવાનું છે. મહિના બે મહિના પછી તમારા વિચારો બદલાશે, તમારું આંતરડું જાતે કામ કરવાનું ચાલુ કરશે. ખાવ એટલી વાર ટોયલેટ કરી લેશો પછી આ બધી સમસ્યા નડશે, પછી આ બધું કરવું નહીં પડે, એનીમાં લેવાની જરૂર નહીં પડે, પેટ સાફ રહેશે, બરોબર. તો આ સફાઈ માટે આ છે. અચ્છા, નાના આંતરડાની સફાઈ માટે મળ સુધી પાવડર આવે, કારણ કે તમે આનાથી સાફ કરશો તો ખાલી મોટું આંતરડું સાફ થવાનું છે, નાનું આંતરડું થવાનું નથી. હવે 25-28 ફૂટ લાંબુ આંતરડું, ગટર લાંબી અને પછી વાંકી ચૂંકી હોય, હરિયાળી નાખી ના શકીએ. હા, નાના આંતરડા સાફ કરવાના, હરિયાળી નાખી શકીએ ના નાખી શકીએ, એટલે એને સાફ કરવા માટે આ પાવડર ઉત્તમ છે. આ સોનામુખી સંચર હિમજ અજમો સૂંઢો હરિયાળી હરડે માંથી બનાવેલું છે. આ એક ચમચી રોજ તમે રાત્રે લઈ સુઈ જાઓ, ઊંઘવાના ટાઈમે પાણીમાં નાખીને એક ગ્લાસમાં, મારા જેવો જો તમે જમીન તરત લઈ લેશો ને તો રાતે અડધી રાતે ઉઠાશે. આ ધ્યાન રાખવાનું, તો સુવાના ટાઈમે જમ્યા પછી 2-2.5 કલાક 3 કલાક. હવે મારા જેવો વ્યક્તિ જો એક જ ચમચી રોજ લે તો સવારે રેગ્યુલર કટ નાખે, પણ જો એકની બે કટ નાખો ને તો બીજા દિવસ રજા મુકાઈ જાય, એટલા ઝાડા કરી નાખે. આ એટલી તાકાતવાળી વસ્તુ છે, એટલે આ લઈ જાઓ ને તો આને વાપરવાનું ધ્યાન રાખજો. હા, એ 2-3 ચમચી નાખી ના દેતા, એક જ ચમચીથી સ્ટાર્ટ કરવાનું, બરોબર. અને આ શરૂઆતમાં એક અઠવાડિયા પૂરતું જ આને કરવાનું. કેમ કે પેલી જૂની ગંદકી જે છે આંતરડાઓમાં, વર્ષો જૂની જે રોધેલું ખાધેલી ગંદકી થઈ ગયેલી, ગટરોમાં ચક્કા જામ છે, બધા સાફ કરવા પૂરતું. પછી આને રોજ જરૂર નથી, પછી અઠવાડિયામાં એક જ દિવસ જરૂર હોય ત્યારે લેવાનું. હા, ભારે કબજિયાત વાળા રેગ્યુલર લે, જેના પેટ વધારી ગયા છે, ઓછું કરવું છે, એ લોકો રેગ્યુલર લે પેટ ઉતારવા માટે. આમાં બધું લખેલું જ છે, તમે વાંચો, તમને કાગળ આપ્યો છે એમાં લખેલું છે દરેક વસ્તુ, બરોબર. તો પેટની સફાઈ બહુ જરૂરી છે. આંતરડાની સફાઈ બે રીતે, એનીમાંથી અને મળ સુધીથી. મોટું આંતરડું એનીમાંથી અથવા પંપથી, અને નાનું આંતરડું પાવડરથી.
અચ્છા તમારે પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો બીજો ઓલ્ટરનેટ છે કે ભાઈ તમે પાલક લઈ લો અને આમળા નાખો, ચાર પાંચ આમળા નાખી જ્યુસ કાઢીને પી લો એટલે પેટ સવારે સાફ. તો આમળાનો પણ ઉપયોગ કરી શકાય, બરોબર. તો પેટ સફાઈ માટે આ છે, લીલા પાન માટે આ છે, લાળ માટે ઉપયોગી વસ્તુઓ છે. એ સિવાય અમુક વસ્તુ એવી છે કે જે અમુક લોકો માટે વધારે કામમાં આવે, કોઈને બી પેલ ની ઉણપ હોય તો અહીંયા કેરીની ગોટલી પણ છે. આ કેરીની ગોટલીનો પાવડર આવે અને એની ગોળી પણ આવે. તો બી પેલ ની ઉણપ વાળા કેરીની ગોટલીનો ઉપયોગ કરે તો જલ્દી રાહત થઈ જશે. રાત્રે પગ ઉઠતા હોય, ઊંઘ આવતી હોય, તો એના માટે કેરીની ગોટલી. જે લોકોના ઢીંચન ઘસાઈ ગયા છે, ડોક્ટરે ઓપરેશન કરવાનું કહી દીધું છે, એવા લોકો બાવળ ફળી છે. આ બાવળ ફળીની ગોળી આવે, પાવડરે આવે. તો આ ત્રણ ચાર ચમચી રોજ, ત્રણ ચાર ગોળી રોજ લઈ લેવા રાખો તો તમને ઢીંચનમાં ચીકાશ જલ્દી ભરાઈ જશે, તો તમને રાહત જલ્દી થશે, બરોબર. તો આ બધી વસ્તુઓનો ઉપયોગ તમે કરી શકો. પછી ઘરો અને તુલસીની પણ છે. ઘરો અને તુલસી એક ત્રિદોષ નાશક કહેવાય. કફપિત વાયુ જલ્દી શરીરમાંથી કાઢે, શરીરમાં આવતા રોગ પાસે જવાબદાર પણ તો કફપિતને વાયુ. તો એનો પણ ઉપયોગ કરી શકાય. ગોખરુનો પાવડર પણ હોય છે, કિડનીના રોગો વાળા ગોખરું લઈ લે તો એમને જલ્દી રાહત થઈ જશે. અહીંયા છે હાર્ટ ટોનિક છે. જે લોકોને કોલેસ્ટ્રોલ બ્લોકેજ, બીપી છે, વજન ઉતારવું છે, ચરબી ઉતારવી છે, શ્વાસના રોગો છે, ભારે કહીએ શરદી તાવ થાય છે, એ લોકો હાલે તો જલ્દી બીપીમાંથી નોર્મલ થઈ જશે, શ્વાસના રોગો કાઢી આપશે. વજન ઉતારવા માટે બીજું આ પણ છે, એપલ સાઇડર વિનેગર, આનો પણ ઉપયોગ તમે કરી શકો. અહીંયા આમળાનો જ્યુસ પણ છે, લિક્વિડ સ્વરૂપે આ સિઝનમાં કાઢેલો છે એટલે એ પણ તમે વાપરી શકો. અહીંયા આમળાનો પાવડર પણ છે, લિક્વિડ છે અને પાવડર પણ છે. બીજું છે કે રસાયણ ચૂર્ણ. આમાં ઘરો ગોખરું ને આમળા ત્રણ વસ્તુ હોય. હવે ઘરો ગોખરું આમળા ત્રણે કામ કરે. ઘરોનું કામ છે શરીરમાં વાયરસ મારવા, ગોખરું તમારી કિડની સારી કરે અને આમળા તમારા લોહી સફાઈ કરે. તો આ ત્રણ કામ ચાલુ થાય એટલે શરીરમાં શું છે, એનર્જી આવે, શક્તિ આવે, ઉજાસ આવે, તેજ આવે, શક્તિ અને આ બધું પાછું આવવાનું ચાલુ થાય. જનરલી માણસ માંગતો હોય ને ચહેરા તેજ ના હોય, પણ રસાયણ ચૂર્ણ લેવાનું ચાલુ કરે એટલે એના શરીરમાં છે ને તેજ દેખાવાનું ચાલુ થાય. કારણ કે ત્રણે કામ એક સાથે ચાલુ થઈ જાય, કફપિત વાયુ બધું એક સાથે નીકળવાનું ચાલુ થઈ જાય એટલે તેજ આવે. અને રસાયણ ચૂર્ણ જો તમે મધ સાથે ચાટો, એક ચમચી મધ અને એક ચમચી રસાયણ ચૂર્ણ ચાટી ચાટી ખાઓ તો જોરદાર તમને ઇફેક્ટ આવે. ગમે એવા નબળા દુબળા માણસો હોય, શરીરમાં શક્તિ ના હોય અને ગોળા જેવા કરી આવે, પણ રસાયણ ચૂર્ણ જબરજસ્ત વસ્તુ છે. મુખવાસમાં પમ્પકિન્સ પણ છે, સૂરજમુખીની જગ્યાએ પમ્પકિન્સ, કોરાના બીજ. આ ખાવામાં પેલા કરતા મજા આવે પણ પૈસા એ વધારે ખર્ચવા પડે, મોંઘા છે, બરોબર. પણ જેને પૈસાનો પ્રોબ્લેમ ના હોય એ પણ થઈ શકે. હવે જે લોકોનાથી ચા ના છૂટતી હોય એમના માટે ચા બી છે, હર્બલ ટી. સવારમાં ચા વગર વાઘો ના ખૂલતી હોય એવા લોકો માટે બહુ વ્યસની કહેવાય, દારૂડિયા કરતા વધારે વ્યસની કહેવાય ચા વાળા. દારૂડિયો તો કોકતા દારૂ છોડે પણ ચા વાળા ચા છોડે નહીં. તો એ લોકોએ શું કરવાનું, આ છે હર્બલ ટી છે. આમાં સૂંઠ, મુલેઠી, દાલચીની, કાલી મિર્ચ અને લોંગ એટલે લવિંગ, આનો આ મસાલો છે. તમારે પાણી લેવાનું, ઉકાળવાનું, ગોળ નાખી દેવાનું અને પછી એક ચમચી નાખવાનું ગોળ, મોરસ નહીં. હવે આની ચા બનાવી પી લેવાની, બરોબર છે, એટલે તમને સંતોષ થાય ચા પીધી. પણ રોજ ટાઈમસર પી નહીં લેવાની. હા, પાછા એ તો ચા છોડી નામો આવ્યા. આ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો, સમજી લો તમે 7 વાગે ચા પીવો છો તો 7 વાગે તમારે આની ચા બનાવી પીવાની. બીજા દિવસે શું કરવાનું, 8 વાગે ચા બનાવવાની. ત્રીજા દિવસે 9 વાગે, ચોથા દિવસે 10 વાગે, પછી 11 વાગે અને પછી 12 વાગે પીવાની. પછી તો ગ્રીન જ્યુસ નો ટાઈમ
થઈ જશે. આ ચા છોડવા માટે છે. પછી આની હેબિટ કરવાની નથી, કારણ કે આ તો ગરમ મસાલા છે, આ બધી પિત્ત પ્રકૃતિ વધારે તમારી. એટલે પાછા એવું ના કે સાહેબે ચા પીવાની કીધી છે. અમે એવી ગાઢી સલાહ કોઈ ના આપતા, તમને ખાલી છોડાવવા માટે. આ વ્યસન દારૂડી આમ દારૂ છોડાવવા માટેનું આ ચા છોડાવવાના ઓપ્શનમાં આ વસ્તુ છે, બરોબર? તો આ બધાનો ઉપયોગ તમે કરી શકો. આપણા જોડે પુસ્તકો છે, જો આ રેસીપી બુક છે, અહીંયા સિટીમાં અમે ભોજન જમાડીએ છીએ. આ 9 દિવસમાં ભોજન આપવાનું નથી, બરોબર? પણ ઘરે જઈને બનાવવું હોય તો રેસીપી બુક લઈ જવાનું. ટેસ્ટી આઈટમો બનાવો, પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ સુધીની આઈટમો, લાડવા હલવાથી લઈને આઈસ્ક્રીમથી લઈને કેક સુધીની આઈટમો છે, ફ્રૂટ સલાડ છે. પણ કેવું? રોધ્યા વગરનો, ગરમ કર્યા વગરનો. આ જીવની શક્તિ, આ એક વાંચવા જેવું પુસ્તક છે. આપણું શરીર એટલે એક જનરેટર કહેવાય શક્તિનું. તો શરીરની જનરેટરની શક્તિ ક્યાં વપરાય છે અને એને કઈ રીતે વધારવી, એના ઉપરની અમે વાતો લખેલી છે. તો આ પુસ્તક વાંચવા જેવું છે. આ ચૌહાણ સાહેબની નવી ભોજન પ્રથાની બુક છે. આખી નવી ભોજન પ્રથાનું બધી નાની નાની વાતો અમે લખેલી છે. તો આ પણ વાંચવા લઈ શકે. બીજી આ નાની નાની ત્રણ પુસ્તિકાઓ છે, જે લોકો યોગ કરતા હોય એમના માટે ડિટેલમાં પ્રાણાયામ છે, સત્કર્મો છે, આવું બધું અષ્ટાંગ યોગ શું છે એ બધી આમાં વાતો છે. તો યોગના શોખીનો માટે આ નેચરોપથી વાળાની બુક છે. ઘણી નાની નાની વાતો નેચરોપથીની આપણાને લાગુ પડે છે. આ જીવન સુખી કરવાના નાના સિદ્ધાંતો, રેગ્યુલર રોજ યાદ રાખવાની નાની નાની વાતો આમાં છે. અહીંયા ગળનું છે, જ્યુસ કાઢવા માટે દહીં દૂધ બનાવવું હોય, નારિયેળનું દૂધ બનાવવું હોય, બદામનું દૂધ બનાવવું હોય તો આ ગળનું છે. તમારે નાવા માટે આ સરગવાના લીમડાનો સાબુ પણ છે, સરગવાના લીમડાનો સાબુ નાવા માટે. પછી સાબુથી જેને ન નાવવું હોય આ ઘર્ષણ થેલી વાપરે, હા, વગર પૈસા સાબુ અઠવાડિયા ઘસાઈ જાય તો આખું હળદ ચાલશે મફત. પણ આનાથી નાવાથી ફાયદા વધારે છે સાબુથી નાવા કરતા, આ યાદ રાખજો. આ તમે ઘસી જ નાહો એટલે તમારી ચામડીના બધા પરસેવાના છિદ્રો ખોલી આવે, તમારા શરીરનો કચરો બહાર કાઢી આવે. સાબુથી નાવાથી પડી શરીરનો કચરો બહાર નીકળતો નથી, આ બહાર કાઢી આવે. પછી આ જે પગે તળિયા ઘસવાનું ઠીકડું, એવું કહેવાય છે નેચરોપથી વાળા એવું કહે છે કે પગના તળિયા ઘસો ને ચહેરો ચમકાવો. આ જાદુગર જ કહેવાય ને, પગમાં ઘસવાનું ચહેરા ઉપર ચમક આવે. તો આ પણ એના માટેની છે. અને આ છે આંખો ધોવાનો કપ છે, આઈ વોશ કપ. આવી બે રાખવાની, બંને આ મૂકવાના પાણી ભળી અને પછી આંખોને ગોળ ફેરવવાની. એટલે આંખો આપણે શરીર ધોઈએ છીએ, આંખોને કોઈ દાળ ધોતા નથી, બરોબર? તો આંખ ધોવા માટે આ કામની વસ્તુ છે. જે લોકો નંબર હોય નંબર ધીરે ધીરે ઓછા થશે, બેતાલા હશે તો ધીરે ધીરે એ પણ ઓછા થશે. આનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ચશ્માના નંબરનો ફરક પડે છે. તો આ બધી વસ્તુઓ તમને ઓફિસમાંથી મળશે, જોઈતી હોય પ્રમાણેની રોજ મળશે. એટલે કે આજના બપોરે જ આપણો રિસેસના ટાઈમે પડાપડી કરવાની જરૂર નથી. જવાના ટાઈમે થોડા લેજો, થોડા લોકો બપોરે રિસેસના ટાઈમે લેજો, તો એ રીતે લેજો. હવે ખોરાકના ભોજનની જે સ્વાદ છે, આ સ્વાદની થોડી વાત કહી દઉં તમને કે તમે જેટલો ઘરે પદાર્થ ખાવ છો, જેટલા ઘરે પદાર્થ ખાવ છો એ બધા તમને શરીરમાં તાકાત આપવાનું કામ કરે, એ પોષક તત્વો આવતા નથી. જે તાકાત આવે એ પોષક તત્વો ના આવે, બરોબર? તો ઘર પણ છે, શક્તિ આ છે, પણ શરીર રિપેર નહીં કરી આવે. એટલે અહીંયા જે લોકો ઉપવાસ કરે છે એ લોકોએ ધ્યાન શું રાખવાનું 9 દિવસ, કે શરીરમાં અશક્તિ ના આવે એના માટે તમારે ઘણી વસ્તુઓ ખાતા રહેવાનું, થોડું થોડું. તમે દાડમ ખાઈ શકો છો, તરબૂચ ખાઈ શકો છો, દ્રાક્ષ ખાઈ શકો છો, પણ કેવી હોવી જોઈએ? મીઠી.
મીઠી ખાસવા તો તમને તાકાત આપશે, બરાબર? રિપેર નહીં કરે, રિપેર કરવાનું કામ તો પેલું પાંદરું કરશે. એટલે જે લોકો ઉપવાસ કરી રહ્યા છે એ લોકોએ ખાસ ધ્યાન શું રાખવાનું છે કે શરીરના ભૂખ બી કાઢવા છે અને બોડી રિપેર બી કરવું છે, તો એ લોકોએ સરગવાના પાનનો પાવડર અથવા સરગવાની ગોળી એ 500 ગોળી રોજ કઈ બી જ્યુસ પીવા એના ઉપર કરી લો. એટલે લીલો રંગ જશે, શરીર રિપેર કરશે. તમે ખાલી ફ્રૂટ ઉપર રહેશો તો જરૂર કરતા શક્તિ ઓછી આવશે અને વજન ઘટશે, પણ રિપેરિંગ કામ તો પેલો લીલો રંગ કરશે. એટલે જે લોકો બીમાર છે, વધારે પ્રોબ્લેમ વાળા છે, એ લોકો રોગ મટાડવા છે તો ઉપવાસમાં લીલું ન ખાવાય એવું રાખવાની જરૂર નથી. આપણે સાજા બી થવું છે, ફાયદો બી લેવો છે, તો લીલા પાનનો પાવડરનો ઉપયોગ જોડે કરવાનો. અહીંયા તો અમે લીલા પાન વાળા પાન જ્યુસ નથી આપવાના, પણ તમે ઘેર જઈને એનો ઉપયોગ કરી શકો. કાં તો અહીંયા જે લોકો રહેવાના છે એ લોકો ગોળી લઈ લે અને રાત્રે પછી બપોરે અથવા સાંજે ત્રણ ચાર ગોળી પીતા રહો. ખાલી ખાટાશ ઉપર રહેવાની જરૂર નથી, બરોબર છે? હવે ઘર